તહેવારોના તાણે જ ખાદ તેલો કઠોર શાકભાજીના ભાવમાં ઉછાળો, ગરીબોની સ્થિતિ બની જશે કફોડી. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં 70% ઉપર ગ્રામ્ય જનતા ખેતી ઉપર પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે, ત્યારે આ વર્ષે 6, 7, 8 તહેવારોમાં કઠોર શાકભાજી તેમજ ખાદ્યતેલના ભાવ વધી જતાં ગરીબ પરિવાર માટે પરિસ્થિતિ કફોડી બની જાય તેવું દેખાઈ રહ્યું છે. લોકડાઉન બાદ બેરોજગારી મોંઘવારીએ માજા મૂકી દેતા ગરીબ અને મધ્યમ વર્ગને ચૂલો સળગાવવો મોંઘો પડશે, કારણ કે ગયા વર્ષ કરતાં સિંગતેલમાં 300 વધારો, કપાસિયા તેલમાં વધારો, પામોલિન તેલમાં 320 વધારો અને શાકભાજીને કઠોળના ભાવમાં 5-10% વધારો અને ખાંડના ભાવમાં 3-4 વધારો ઝીકી દેતા ગ્રામ્ય ગરીબોને આ તહેવારોમાં તમામ વસ્તુઓના ભાવ વધારાથી ગરીબ પરિવારોની કફોડી પરિસ્થિતિ બની જાય તેવું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ દેગામ તાલુકામાં ચોમાસાની ઋતુમાં ગ્રામ્ય ખેડૂતો પાસે હાલમાં કોઈ આવકનું સાધન નથી, તેથી એન કેન્દ્રિતે ઘર ચલાવવું પડે છે. દેગામ શહેરમાં લીલા ધાણા 30 રૂપિયે કિલો મળતા હતા અને આજે 200 રૂપિયે કિલો શાક માર્કેટમાં વેચાય છે અને લીલા મરચાં આદુનો ભાવ પણ વધી જવા પામ્યો છે. આમ દેગામ તાલુકામાં તહેવારોમાં સરકારે ભાવ ઉપર અંકુશ ન લાવતા લોકોને તહેવારોમાં જ મોંઘવારી દેખાઈ રહી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ.